નમસ્તે બાળ મિત્રો, આગળ આપણે શું જોયું હતું કે છોટું તેના ફેમિલી મેમ્બરને બધા જ વર્કમાં હેલ્પ કરતો હતો. તો તમારે પણ ફ્રેન્ડ્સ, તમારા ફેમિલીમાં તમારે પણ વર્કમાં હેલ્પ કરવાનું છે, બરાબર. ને આપણે થોડાક ક્વેશ્ચન આન્સર જોયા હતા, જે તમને બધાને આવડી ગયા હશે, હને. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આજે શું શીખવાના છે કે વેજીટેબલ્સ અને ફ્રૂટ તે રફ અને સ્મૂથ, રફ અને સ્મૂથ ને કેવી રીતના આપણે ઓળખી શકીશું કે આ વેજીટેબલ્સ રફ છે અને સ્મૂથ છે તે આપણે જોઈશું. અને ફ્રેન્ડ્સ, વેજીટેબલ્સ ની એક્ટિવિટી કરીશું, ઓકે. તો આજે આપણે આ ઘણું બધું શીખીશું અને જાણીશું. તો ચાલો આપણે જોઈ લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, એક ક્વેશ્ચન પૂછાય તમને કે તમને તમારા હાઉસ માટે વેજીટેબલ્સ ક્યાંથી મળે છે અને વેજીટેબલ્સ કોણ લાવે છે. તો ફ્રેન્ડ્સ, તેમાં લખવાનું કે અમારા હાઉસ માટે વેજીટેબલ્સ નિયર બાય માર્કેટ, એટલે જે નજીકની માર્કેટ હોય ત્યાંથી આવે છે, ઓકે. હવે એવું છે કે વેજીટેબલ્સ કોણ લાવે છે, તો ઘણાના ઘરે વેજીટેબલ્સ કોઈના ફાધર, કોઈના મધર, કોઈના ગ્રેન્ડફાધર લાવતા હશે, બરાબર. તો તમારા ઘરે વેજીટેબલ્સ કોણ લાવે છે તેનું નામ લખવાનું છે. આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાય, ઓકે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે એક વેજીટેબલ્સની એક એક્ટિવિટી કરીએ, તમને બહુ મજા આવશે ને તમારે કરવાની છે ઘરે. તો નેક્સ્ટ ટાઈમ તમારી મધર માર્કેટમાંથી લેડીઝ ફિંગર લઈને આવે ત્યારે તમારે એકદમ ધ્યાનથી તેને જોવાનું છે અને બધી જ લેડીઝ ફિંગરની સેમ સાઇઝની છે તમારે તે જોવાનું છે. જો તમને પિક્ચરમાં દેખાય છે તો આ લેડીઝ ફિંગર છે તેની સેમ સાઇઝ હોય છે નહીં. જો તમે જોયું હશે ધ્યાનથી તો લેડીઝ ફિંગરની સેમ સાઇઝ હોતી નથી. તમે જે પિક્ચરમાં જો છો એકદમ સ્મોલ હોય છે, પછી એક બિગ હોય છે, નાની મોટી સાઇઝ હોય છે. ને એવું કહેવામાં આવે છે જો એકદમ ફ્રેશ હોય છે તો એ સ્મોલ હોય છે, પછી ધીરે ધીરે તે એકદમ મોટી થઈ જાય છે, બરાબર. તો હવે મને કહેવાનું છે કે શું બધી જ લેડીઝ ફિંગરનો કલર અને થિકનેસ સેમ હોય છે? નહીં ફ્રેન્ડ્સ, થિકનેસ એટલે એની પહોળાઈ સેમ હોય છે? ના, એવું હોતું નથી ફ્રેન્ડ્સ. જે વેજીટેબલ સેલર પાસે અલગ અલગ ટાઈપની લેડીઝ ફિંગર હોય છે, જો તમને પિક્ચરમાં દેખાય છે બધી જ લેડીઝ ફિંગર અલગ અલગ, કોઈક ડાર્ક હોય છે, કોઈ એકદમ ગ્રીન એકદમ ડાર્ક દેખાય છે, કોઈ એકદમ સ્મોલ દેખાય છે, કોઈ લેડીઝ ફિંગર એકદમ લોંગ હોય છે, બરાબર. અને ફ્રેન્ડ્સ, તમારે એ કરવાનું છે કે તમારે લેડીઝ ફિંગર લાંબી, જે લાંબી લેડીઝ ફિંગર આવે તે તમારે લેવાની છે અને તેની અંદર આવેલા સીડ, તમને ખબર છે ભીંડી મમ્મી સમારતી હશે તો અંદર દાણા હોય છે, સીડ્સ હોય છે, તો એ તમારે બે લેવાની છે અને તમારે એ અંદરના સીડ્સને કાઉન્ટ કરવાનું છે કે શું આ બે લેડીઝ ફિંગરની અંદરના જે સીડ્સ છે તે સેમ હોય છે. આટલું તમારે કરવાની છે એક્ટિવિટી, તમને ખૂબ મજા આવશે, ઓકે. તો આ તમારે કરવાનું છે અને જ્યારે પછી હું તમને પૂછીશ ત્યારે તમારે મને એનો આન્સર આપવાનો છે. ચાલો ફ્રેન્ડ્સ, તમને અહીં એક કોષ્ટક આપેલું છે, તેમાં વેજીટેબલ્સ અને ફ્રૂટની યાદી આપી છે. તેમાં કયા જલ્દી સ્પોઇલ થઈ જાય તેવા ફ્રૂટ અને વેજીટેબલ્સ છે અને બાજુમાં થોડા દિવસ સારા રહી શકે તેવા ફ્રૂટ એન્ડ વેજીટેબલ છે, બરાબર. તો આપણે એ જોઈશું કે કયા એક સ્પોઇલ થઈ જાય છે અને કયા સારા રહે છે, ઓકે. તો ચાલો ફર્સ્ટ આપણે જોઈશું કે જલ્દી સ્પોઇલ થઈ જાય તેવા ફ્રૂટ અને વેજીટેબલ્સ. તો ફ્રેન્ડ્સ, એ કેવી રીતના ખબર પડે કે એ વેજીટેબલ્સ સ્પોઇલ થઈ ગયા છે? કે તેની અંદર પાણીની માત્રા થોડી વધારે હોય, જેવી રીતે ટોમેટો અને બનાના, એમાં પાણીની માત્રા વધારે હોવાથી તે જલ્દી ને નરમ હોય છે, તેથી તે સ્પોઇલ થઈ જાય છે. તો તેમાં આપણે જોઈશું ટોમેટો છે, બનાના, પિયર એટલે નાસપાતી, સ્પિનેચ એટલે પાલક, કેબેજ, કોબી, ચીકુ, આ બધા જલ્દી સ્પોઇલ થઈ જાય છે, બરાબર. હવે આપણે જોઈશું થોડા દિવસે સારા રહી શકે તેવા ફ્રૂટ અને વેજીટેબલ્સ. તો ફ્રેન્ડ્સ, તે આ વેજીટેબલ્સ જલ્દી બગડતા નથી. કેમ કે તે એકદમ હાર્ડ એટલે કડક હોય છે, જેમ કે પોટેટો અને જિંજર, તો એવા એ એકદમ ફ્રેશ રહે છે, તે 4-5 દિવસ સુધી એ બગડતા નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, એવા ફળો અને વેજીટેબલ્સ જોઈ લઈએ. તો તેમાં છે પોટેટો,
ગાર્ડ એટલે દૂધી, ઓનિયન, પાઇનેપલ, કુકુંબર, કાંકડી, જિંજર એટલે આદુ, આ બધા ફ્રૂટ અને વેજીટેબલ્સ એવા છે કે જે થોડા દિવસ સારા રહી શકે. ફ્રેન્ડ્સ, આ તમને ક્લાસિફાયમાં પણ પૂછાય, અથવા તો આપણે ટુ ટુ નેમ્સ જે આપણે એમાં ક્વેશ્ચન પૂછીએ છીએ તેમાં પણ પૂછી શકાય. બરાબર, તો તમને સમજ પડી ગઈ ને. ટુ ટુ નેમ્સમાં એવી રીતના પણ પૂછાય કે જલ્દી સ્પોઇલ થઈ જાય તેવા ફ્રૂટ, અથવા તો જલ્દી સ્પોઇલ થઈ જાય તેવા વેજીટેબલ્સ, અને એ રીતે પણ પૂછાય કે થોડા દિવસ સારા રહી શકે તેવા ફ્રૂટ અને થોડા દિવસ સારા રહી શકે એવા વેજીટેબલ. તો આની અંદરથી પણ ઘણા એવા ક્વેશ્ચન આવી શકે છે. હા ને, પડી ગઈ ને તમને લોકોને સમજ? ચાલો હવે આપણે જોઈશું. તમને જો અહીંયા કોષ્ટક આપેલું છે તેમાં ફ્રૂટ અને વેજીટેબલ્સ છે, તો ઘણા ફ્રૂટ અને વેજીટેબલ્સ એવા છે કે જેને ટચ કરવાથી એક સ્મૂથ લાગે છે, અને ઘણા એવા છે કે જે રફ એટલે બરછટ લાગે છે. તો આપણે કોષ્ટકમાં જોઈએ. જો ફ્રેન્ડ, સ્મૂથની અંદર તમને ટોમેટો, બ્રિંજલ, પોટેટો અને ગાર્ડ એટલે દૂધી, આ તમને વેજીટેબલ્સ આપ્યા છે. તમે એને ટચ કરીએ તો ટચ કરવાથી તે એકદમ એની જે એને અડકવાથી એકદમ સ્મૂથ લાગે છે. જ્યારે તમને જો બાજુમાં રફમાં બરછટમાં છે કેબેજ, ચીકુ, ઓનિયન અને એ સિવાય બીજું પણ આવે છે, સુરન છે, કેરેટ, આ બધા એ જે બધા છે વેજીટેબલ્સ આવે, તેને તમે ટચ કરવાથી તમને થોડા રફ, થોડા બરછટ લાગે છે. તમે જોજો તમારા ઘરે જો કોઈ ફ્રૂટ કે વેજીટેબલ્સ હોય તો તેને ટચ કરીને જોજો કે કયા તમને સ્મૂથ લાગે છે અને કયા રફ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ પણ તમને ક્લાસિફાયમાં પણ પૂછી શકાય અને ટુ ટુ નેમમાં પણ તમને આ ક્વેશ્ચન પૂછી શકાય. બરાબર, ચલો હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સર પણ જોઈ લઈશું. ફ્રેન્ડ્સ, ચલો આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન એવો તમને પૂછ્યો કે વેજીટેબલ્સ માર્કેટમાં એવું કયું વેજીટેબલ્સ હોય છે જે ખૂબ જ હેવી હોય છે. તો ફ્રેન્ડ્સ, સૌથી હેવી હોય છે તેવું વેજીટેબલ્સ છે પમ્પકિન. બરાબર, તમને દેખાય છે ને પિક્ચરમાં, આ છે પમ્પકિન. પમ્પકિન વેજીટેબલ્સ એવું હોય છે કે જે એકદમ હેવી હોય છે. ચલો હવે આપણે સેકન્ડ જોઈશું કે સૌથી લાઇટેસ્ટ એટલે હલકું અને સૌથી સ્મોલ તેવું ફ્રૂટ કયું હોય છે. તો ફ્રેન્ડ્સ, તેવું ફ્રૂટ હોય છે ગ્રેપ્સ. તો ગ્રેપ્સના જે દાણા હોય છે તે એકદમ હલકા હોય છે અને તે સ્મોલ હોય છે. બરાબર, થર્ડ ક્વેશ્ચન છે કે એવા ટ્રી વેજીટેબલ્સના નેમ બતાવો જેમાં સીડ્સ ન હોય. બરાબર, તો તેમાં હોઈ શકે પોટેટો, કેબેજ અને કોલીફ્લાવર. આ ત્રણ વેજીટેબલ્સ એવા છે કે જેમાં તેમાં સીડ્સ ન હોય. એવા બીજા પણ વેજીટેબલ્સ છે તે તમારે વિચારવાનું છે. બરાબર ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું શીખી ગયા હા ને, અને આપણે ક્વેશ્ચન આન્સર પણ શીખી ગયા. ટીચરે તમને વચ્ચે વચ્ચે પણ કીધું કે આ રીતના ક્વેશ્ચન પૂછી શકાશે અને આવા બધા ક્વેશ્ચન તમને પીડીએફ ફાઇલમાં પણ આવશે, એટલે તમને ઇઝી પડશે. તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી હશે હા ને. આ ચેપ્ટર આપણે અહીંયા ફિનિશ થાય છે. પણ એક આપણે એક ટેબલ છે તે એક શીખવાનું છે આપણે, તે આપણે હવે જોઈ લઈશું. એ આપણું લાસ્ટ છે અને અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થાય છે. ચાલો હવે આ ટેબલ જોઈશું. આ ટેબલમાં તમને ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સના નેમ આપેલા છે અને બીજા ટ્રી લખવાના છે, પણ ટીચરે તે લખી દીધેલા છે. તો આની અંદર તમને કલર, તેની લેન્થ એટલે કે કેટલી લાંબુ છે, તેનું વેટ, તેનું વજન અને તેનું પ્રાઇસ તે લખવાનું છે. એટલે જે આ કોષ્ટકની અંદર તમને વેજીટેબલ્સ અને ફ્રૂટ આપેલા છે એના કલર લખવાનું છે, એની લેન્થ એની લંબાઈ કેટલી હોય છે અને તેનું વેટ કેટલું હોય છે અને એનું વેટ પ્રમાણે એની પ્રાઇસ કેટલી હોય છે. તે આમાં ટીચર લખ્યું છે પણ આની અંદર પ્રાઇસમાં પણ વધઘટ થાય છે, તો ચાલો તે આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમને પહેલાં આપ્યું છે એપલ. તો એપલનો કલર કેવો હોય છે? રેડ. ઓકે, એની લેન્થ કેટલી હોય છે? 5 સેન્ટીમીટર. પડી ગઈ સમજ? તેનો 1 કેજીનો પ્રાઇસ છે 100 રૂપીસ. ઓકે, અને વધઘટ થયા કરે છે. પછી તમને આપ્યું છે બનાના. બનાનાનો કલર હોય છે યલો અને તેની લેન્થ કેટલી હોય છે? 10 સેન્ટીમીટર. અને તે બનાના ડઝનમાં, ડઝનનો ભાવ હોય છે તેનો 35 પ્રાઇસ. બરાબર, પછી તમને આપ્યું છે, પછી છે ફ્રેન્ડ્સ પોટેટો. પોટેટોનો કલર કેવો હોય છે? એકદમ લાઇટ બ્રાઉન ટાઈપનો હોય છે અને તેની લેન્થ
10 સેન્ટીમીટર અને તે હાફ કિલો કેજીનો ભાવ છે 20 રૂપીસ, બરાબર 20 પ્રાઇસ હોય છે, અથવા તો અત્યારે 35-40 રૂપીસ ચાલતો હોય છે. પછી છે કેબેજ. કેબેજનો કલર કેવો છે? ગ્રીન, અને એની લેન્થ 20 સેન્ટીમીટર અને તે 1 કેજીનો તેનો પ્રાઇસ છે 20 અથવા 25ની આસપાસ. પછી છે ફ્રેન્ડ્સ લેડીઝ ફિંગર. તેનો કલર કેવો હોય છે? ગ્રીન, લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન, આપણે જોયું હોય ને તેનો કલર એવીના હોય છે. અને તે 6 સેન્ટીમીટર હોય છે અને તેનો 1 કેજીનો પ્રાઇસ છે 40 રૂપીસ. ઓકે, હવે તમને આપ્યું છે ઓનિયન. ઓનિયનનો કલર હોય છે પિંકેશ પર્પલ કલરનો હોય છે, એકદમ પિંકેશ ટાઈપનો પર્પલ કલરનો હોય છે અને તેની લેન્થ છે 5 સેન્ટીમીટર અને તેનું 1 કેજીને 30 રૂપીસ હોય છે, બરાબર. તો ફ્રેન્ડ્સ આ ટાઈપનું કોષ્ટક છે, આ ખાલી સમજવા પૂરતું છે, બરાબર. અને ફ્રેન્ડ્સ અહીં આપણું ચેપ્ટર ફિનિશ થાય છે. તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી હશે. હજી આના પણ બીજા બાકીના પણ ચેપ્ટર બહુ જ સરસ છે. હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે પાછા મળીશું. ઓકે, બાય બાય.